બરાબર ગાંધી ચોકથી રવા પર રોડ ઉપર ચડો એટલે પહેલા જ આવે કાનાભાઈ ડબલ રોટી વાળા. કાનાભાઈ ડબલ રોટી વાળા. કન્ટિન્યુ પાર્સલ અહીંયા થાય છે. આ કચ્છી દાબેલી બને છે. ચાર વાગે લગભગ ચાલુ થઈ જાય છે. ચાર થી કેટલા વાગ્યા સુધી રાત્રે હોય છે કઈ નક્કી નહીં. નક્કી નહીં. આઠ કે સાત હોય આઠ હોય. ઓકે. અને અંદર ખરેખર બહુ ભીડ છે. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે મોરબીમાં. એક્ઝેક્ટ લોકેશન શું છે? રવાપર રોડ. રવાપર રોડ મેઇન રોડ જ. મેઇન રોડ બરાબર ગાંધી ચોકથી રવાપર રોડ ઉપર ચડો એટલે પહેલાં જ આવે કાનાભાઈ ડબલ રોટીવાળા. કાનાભાઈ ડબલ રોટીવાળા. ટાઈમિંગ શું હોય છે અહીંયા? ટાઈમિંગ અહીંયા તો અત્યારે મોર્નિંગમાં સ્ટાર્ટઅપ કર્યું છે. 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી હોય છે. અને સાંજે 4 વાગે લગભગ ચાલુ થઈ જાય છે. 4 થી કેટલા વાગ્યા સુધી રાત્રે હોય છે કઈ નક્કી નહીં. નક્કી નહીં. 8 કે 7 હોય 8 હોય. ઓકે. અને અંદર ખરેખર બહુ ભીડ છે. એ આગળ જઈને તમને હમણાં બતાવું. કારણ છે અત્યારે રમજાન મહિનો ચાલે છે. ઓકે. એટલે હવે લાસ્ટ 2-3 દિવસ જ રહ્યા છે બાકી. એટલે એના હિસાબે પબ્લિક વધારે આવે છે અહીંયા. અને લોકો દાબેલી અહીંયા ખાવાનું કારણ એ છે કે અહીંયા તમને કચ્છમાં તો તમે ટ્રાય કરી. હા બરાબર. ભીખાભાઈની ટ્રાય કરી. હા. અહીંયા આપણને લુખું બ્રેડ આપે. હા. કોરી બ્રેડ. હા. અહીંયા રસાવાળી. ઓકે. એનું જ છે મેઇન કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે એ તમે ટ્રાય કરો આજે. હા. એ દાબેલી ને આ દાબેલીમાં કેટલો ફેર છે એ જોઈ જુઓ. હા ચાલો શરૂ કરીએ. આ બાજુ બધા લોકો નાસ્તો કરે છે. અહીંયાથી પાર્સલ લોકો પાર્સલ લઈ જાય છે. કન્ટિન્યુ પાર્સલ અહીંયા થાય છે. આ કચ્છી દાબેલી બને છે. આ ઈ એક જગ્યા છે. હજી આ લેફ્ટ સાઈડ જુઓ. લેફ્ટ સાઈડ બતાવો. આ સેમ જ છે ને દાબેલી? આ બને છે ને આ બને છે એક જ છે ને? ઓકે. હા વારા વાહ. થેન્ક યુ. ભાઈનું કામ કેવું છે? કેટલા વર્ષથી તમે આવો છો? એમ આખો દિવસ આવો ટ્રાફિક હોય? હા નથી દેતા. તમારું નામ શું છે સાહેબ? મારું આનંદભાઈ. અરે વાહ રે વાહ. નામ મેરી જો. આ ઓન્લી કચ્છી દાબેલી જ રાખી છે ને? અંદાજે કેટલા વર્ષ થઈ છે બાપુ? 35 વર્ષ. ઓકે. હવે એક મને બનાવી દેજો વડીલ. જો હવે આપણી બને છે. આ કિંમત શું રહેશે આની? 30 રૂપિયા. આ કંઈક રસો છે ને. એ રસો છે ને પાછો ગરમ છે અને સાઈઝ એકદમ જમ્બો છે. કામ સારું. આ બીજી દાબેલી કરતા
કચ્છનો ટેસ્ટ તો તમે માણો તો ત્યાંનું દાબેલી કેવી છે ને અહીંયાની દાબેલી કેવી લાગે તમને? દાબેલી છે ને આમ ટેસ્ટ કચ્છી છે, સિંગદાણાની ફૂલ મોજ આવી ગઈ, સિંગદાણા ભરપૂર માત્રામાં નાખે છે. બરાબર. બાકી કચ્છ સિવાય બીજે ક્યાંય મેં નહોતું જોયું કે આટલા દાણા નાખતો હોય. અહીંયા મોરબીમાં નાખે છે. આ વસ્તુ તમે નહીં જોયું? નહીં જોયું. આ ગરમ છે, ગરમ આ રસો છે, ચટણી છે, શું છે, અને આ ચટણી વાળો લાગે છે. કંઈક કેલ જ નથી ને, રસો કહેવાય, ચટણી કહેવાય કે શું કહેવાય, અને ગરમ છે. આ આની બહુ મજા આવે છે. સિંગદાણાથી જે ક્રન્ચીનેસ આવે છે, જરાક સ્પાઈસી, જરાક તીખું લાગે, તીખું લાગે, ચટપટું લાગે, મીઠો સ્વાદ આવે, ખાટો આવે, કયો સ્વાદ પકડવો એ જ કંઈ નક્કી નથી થતું. અહીંયા તમે જુઓ કે આજે લાસ્ટ રમજાનનો મોટો દિવસ છે, અને આજે ઘણા બધા ટ્રાફિક તો અહીંયા ચાલુને ચાલુ હોય છે. એની ટાઈમ ગમે ત્યારે, એવું નહીં કે શનિ રવિ હોય તો જ, બાકી લોકલના ટાઈમે દિવસે સોમથી મંગળ બુધ ગુરુ શુક્ર અહીંયા એટલી પાર્સલ થાય ઓલ ટાઈમ. હા, હું બનશે મારી સ્પાઈસી. હા, એટલે આપણે સ્પાઈસી ખાઈએ અને મજા લઈએ. સ્પાઈસી છે. હા, સ્પાઈસી ફૂલ ક્લોઝ ફૂલ લોડેડ છે. નામ એક જગ્યાથી બાઈટ લ્યો ને ઓલી બાજુ તો નીકળી જ જાય. સિંગદાણાની મોજ આવી ગઈ. જો દાબેલીમાં હકીકતે જે મસાલા સિંગ હોય ને એનો એટલો જ મહત્વપૂર્ણ ભાગ હોય છે, જે એનો મસાલો હોય એની સાથે ફૂલ ટેસ્ટી લાગે. રાજકોટ સાઈડ કે આમ ટૂંકમાં કચ્છની બહાર નીકળી ભાઈ ગુજરાતમાં બીજે કઈ આટલી સિંગ નથી નાખતા, અહીંયા નાખે છે. પોતે પાછા માંડવી નાખજે એમ, એટલે ટેસ્ટ તો મળે. ટેસ્ટ જાળવી રાખ્યો છે ભાઈ. અને આ એક નવું છે કે આવી રીતે રસો આપે છે, બાકી તમને આવી રીતે એ મળશે નહીં. એ તમારે આવી દાબેલી ખાવી તો મોરબી આવવું પડે. તમે એક નહીં બે તો આરામથી ખાઈ જાઓ. ભૂખા પેટે આવ્યો હોય ને એટલે બે થી ત્રણ આરામથી તમારે ખવાઈ જાય. બીજું હજી મેઇન પોઈન્ટ કહું ને કે તમને કેટલી જગ્યાએ બ્રેડ કટકા, કચ્છી કટકા, કચ્છી ફળો ઘણું બધું મળતું હોય છે. હા, એ ફક્ત દાબેલી દાબેલી બીજું કાંઈ. અને કેવી ભીડ છે સાહેબ, ખાલી પાર્સલમાં ખાવામાં. એ લોકો સાંજે નવરે નથી જાગા. નહીં, એ પાછું તમારો રસો ઘૂટી જાય ને, પતી જાય ને તો બીજો આપે, બીજો આપે. હવે અમે ખાવાની મજા માણીએ. વિડીયોનો હું વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરી દેજો, અને કમેન્ટ જરૂરથી જણાવજો કાનાભાઈની ડબલ રોટી તમે મોરબીમાં ખાધી છે કે નહીં. વિડીયોને એક લાઈક આપી દેજો. 100% ત્યાં સુધી જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય ભારત, જય માતાજી, જય માતાજી.